સીતારામ જય શ્રી કૃષ્ણ, બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું મેંદાના વરાળિયા પાપડ, જે તમે એકદમ સહેલી રીતે ખીચું બનાવવાની ઝંઝટ વગર બનાવીને તૈયાર કરી શકો છો. અને એકદમ સરળ રીતે આ પાપડ બનીને તૈયાર થઈ જાય છે અને જોવામાં જ એકદમ સરસ લાગે છે અને એકદમ પાતળા બનીને તૈયાર થાય છે. આ પાપડ નથી ફાટતા કે નથી તિરાડો પડતી અને એકદમ સરસ ફૂલેલા અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો વરાળિયા પાપડ બનાવવા માટે આપણે એક કપ મેંદો લઈ લઈશું. હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે એનું ખીરું તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણે ખીરું તૈયાર કરીને એમાં આપણે મસાલા એડ કરીશું. તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને એકદમ ઝીણા કાપેલા મીઠી લીમડીના પાન થોડાક એડ કરી લઈશું. એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. તો હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને મગ મિક્સ કરી લીધા બાદ આપણે એના પાપડ બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં 5 ડીશું લઈ લીધી છે આ રીતે નાની સાઇઝની. તો હવે એને આપણે ગ્રીસ કરી લઈશું અને ગ્રીસ કરી લીધા બાદ આપણે એમાં એક એક ચમચી જેટલું પાપડનું ખીરું એડ કરીશું. અહીંયા થોડું જ એડ કરવાનું છે, એકદમ પાતળા પાપડ આપણે બનાવીને તૈયાર કરી લઈશું. તો 5 વાટકીમાં આપણે એડ કરી લીધું છે અને આ રીતે આપણે એને ફેલાવી લઈશું. વાટકીમાં ફેલાવી લીધા બાદ આપણે એને બાફવા માટે રાખી દઈશું. તો હવે આપણે કડાઈમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે અને એમાં આપણે કાંઠો રાખી દઈશું અને કાણાવાળી ડીશ રાખી દઈશું. એમાં આપણે 5 ડીશોને બાફવા માટે રાખી દેવાની છે. તો 3 ડીશોને નીચે રાખીશું અને 2 ડીશને આપણે ઉપર રાખીશું. તો આ રીતે આપણે 5 ડીશને બાફવા માટે રાખી દઈશું અને ઉપરથી ઢાંકીને આપણે એને અડધી મિનિટ માટે રાખી દઈશું. અડધી મિનિટમાં જ આપણા પાપડ બફાઈને તૈયાર થઈ જશે. તો હવે આ રીતે મોટી ડીશમાં પણ હું તમને બતાવી દઉં કે કઈ રીતે બનાવવા. તો એ 2 ચમચા જેટલું બેટર એડ કરીને આપણે એને સરસ રીતે ફેલાવી લેવાનું છે. તો હવે આપણા પાપડ બફાઈ ગયા છે તો એને આપણે બહાર કાઢી લઈશું. આ પાપડ બનાવવા એકદમ સહેલા છે, તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો બધી ડીશને આપણે બહાર કાઢી લઈશું અને જે મોટી ડીશ હતી એને પણ આપણે બાફવા માટે અડધી મિનિટ માટે રાખી દઈશું. તો ઢાંકીને અડધી મિનિટ માટે આપણે એને થવા દઈશું અને આ પાપડને આપણે ડીશમાંથી બહાર કાઢી લેવાના છે. તો આ રીતે શરીરની મદદથી આપણે કિનારીઓ છોડાવીને એને પાપડને આપણે બહાર કાઢી લઈશું. તો અહીંયા મેં પ્લાસ્ટિક બેગ પાથરી લીધું છે, એની માટે એની ઉપર આપણે સૂકવવા માટે રાખી દઈશું. તો આ રીતે બધા પાપડને આપણે ડીશમાંથી બહાર કાઢીને સૂકવી દેવાના છે. તો 5 વાટકીના પાપડને મેં અહીંયા સૂકવી લીધા છે. તો હવે મોટી ડીશમાં પણ આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. તો એને પણ આપણે બહાર કાઢી લઈશું અને બધા ખીરામાંથી આપણે આ રીતે પાપડ બનાવીને તૈયાર કરી લેવાના છે. તો બીજી ડીશો પણ આપણે બફાવવા માટે રાખી દઈશું. તો હવે મોટી ડીશમાંથી આપણે પાપડને બહાર કાઢી લઈશું. તો એના આપણે 4 કાપા કરી લઈશું અને કિનારીઓ છોડાવીને આપણે એને ડીશમાંથી બહાર કાઢી લઈશું. મોટી ડીશમાં પણ તમે આ રીતે બનાવી શકો છો. તો હવે એમાંથી આપણે બહાર કાઢી લેવાનું છે એક એક કટકાને. એ જ રીતે આપણે બધા પાપડ બનાવીને તૈયાર કરી લીધા છે અને ખાટલામાં મેં અહીંયા છાંય જ 2 દિવસ માટે સૂકવવા માટે રાખી દઉં છું. તો 2 દિવસ બાદ આપણા પાપડ એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે અને ફાટ્યા પણ નથી, એકદમ સરસ મજાના તૈયાર થયા છે. તો હવે હું તળીને પણ બતાવું. તમે જોઈ શકો છો પાપડ આપણો નાનો છે પણ દબાઈને તળાઈને એકદમ ડબલ થઈ જાય છે. તો આ રીતે હું તમને થોડાક તળીને પણ બતાવું. જુઓ તમે, પાપડ એકદમ નાનો લાગે છે પણ સાઇઝ એની ડબલ થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો.